બળ રાવણકળ ગણ્યું તો બધા દેવો બાંધ્યા હતા વિધાતા હાથે, બધા દેવો એને બાંધ્યા હતા, આખા દેવો પવન પાણી અગ્નિ વાયુ. આજે કોઈ એમ કહી દે કે અમને કોણ પહોંચે, અમારે તો બધા ઓળખીતા રાજકારણી ઓળખે, કોર્ટમાં અમે ઓળખીને અમે પૈસા દઈને કામ કરાવી નાખીએ. વાત બધી હતી, બળ તો છે, મહાબળ આવીને ઉભું રહેશે તે કોર્ટ કચેરી કોઈ કામ કરે, બધું ત્યાં બ્રેક થઈ જાય. તો ઓલ્યા કણે જો બધા દેવો હતા, 33 કરોડ દેવ રાવણ કણે, પછી મહાબળ આવીને ઉભું. મહાબળ ક્યાં હતું? વિભીષણ દેવ, વિભીષણ કણે મહાબળ હતું. બળ દુર્યોધન કણે હતું, ઈચ્છા મૃત્યુ વાળા ભીષ્મ પિતા હતા, એનું ઈચ્છા મૃત્યુ થી હતા. ધારા તો કામ કરી હતા, ગંગાના દીકરા આટલી તકતી હતી, એટલા બધા શક્તિશાળી ભીષ્મ પિતા, દ્રોણ કેટલા મોટા, જે અર્જુનને ભણાવનારા ગુરુ આમાં ઉભા હતા. તો મહાબળ હતું, બળ હતું, મહાબળ કૃષ્ણ પરમાત્મા અર્જુન પાંડવ હતા. બળ કરતે મહાબળની કિંમત ગણીએ અને સત્તા કરતે સત્યની કિંમત ગણીએ. સત્તા છે ને એ સત્તા નાશવંત, સત્તા શાશ્વત નથી. સત્તા 5 વર્ષ રહે, 10 વર્ષ રહે, 25 વર્ષ રહે, અરે જિંદગી જીવે ત્યાં સુધી રહે. ધનની સત્તા હોય તો શરીર છૂટ્યા પછી સત્તા કલેક્ટર બને, બીજા અવતારમાં આવતાનો મુખ્યમંત્રી, બીજા અવતારમાં ધીરુભાઈ અંબાણીનો છોકરો બનશે. શરીર છૂટી ગયો એટલે પૂરું થઈ ગયું, પણ જો અહીંયાનું પૂર્ણ હશે તો પૂરવ પૂર્ણ તે પોતા તણું તે પામ્યો મનુષ્ય. આપણે પૂર્વનું પૂર્ણ એટલે ઇમામ સભાનું જ્ઞાન સાંભળવાનો આપણે અધિકાર આવે, ઇમામ સભાના જ્ઞાનનો શબ્દ સાંભળવાનો અધિકાર નથી. આ પૂર્વનું પૂર્ણ આ સંચિત કરવા આપણે બધાના ભેગા કે આપણે આ સત્પંથની વાણી સાંભળવા જોઈએ અને જ્ઞાન જળેલી ઇમામ સભાની ઓળખાણે આવડી ઓળખાણ થઈ ગયું અને જરા ભૂલ્યા તો શું થાય? ઊંચેથી ચડ્યા પછી પડી તો 3 દિવસ કોઈ હાથ ના જાવે, એટલે છેડે બાંધીને છોડીને નાખીએ, દિવસ રહ્યો ઘણી ચા, ઓલા લડાઈ કરી નાખી, બધું કરી નાખ્યો. આપણે દસ્તાવેજમાં કાલે કીધું હતું, પણ કેવું પડે અમુક ટોપિક, કે ભીષ્મ પિતા હતા, ગંગાના દીકરા હતા, એની માએ એને પાપ ના ઉતારે, એમને કીધું કે તારા પાપ ઉતારીને ભાગું નથી, એક એક ટીપું લોહીનું ઉતારીને ઉતારો પડે. એક ડૂબકી મારી હોય તો પાપ જતા રહે, હોત ના જતા રહે? એને માએ ને કીધું ડૂબકી કાંકરા વીણતા હતા, કેમ કે માં અહીંયા કાંકરા કેમ વીણો રાતે, કે કાલ તારું શરીર અહીંયા પડનાર. એમને કીધું કે ડૂબકી મારી દીધે મારા કાંઈ. અરે અરે, ભીષ્મ પિતા ગંગાના દીકરા હતા તો કર્મના બદલા એને ચૂકવવા પડ્યા હોય, તો કર્મ છે એના ઉપર પરમાત્મા એમ કીધું કે કર્મ એવા ન કરતા કે જી કર્મ તમને બંધન કરે, જી કર્મ થયા તમારા જીવને તકલીફ પડે. આ જીવ છૂટવા માટે આવ્યો, કર્મ બંધન છૂટવા માટે આપણે આવ્યા અહીં, અને કર્મ બંધનના દોષ જો આપણા માટે લાગી જાય તો એ કદી છૂટાય નહીં. એના હારમાં શાસ્ત્રનું જ્ઞાન અને એના હાર ઓળખાણે આ દુનિયામાં તારે પાખંડ પૂજાય ને, કે મને આ પાઠ વાંચવાની જરૂર નથી, આ વાંચવો શું કરે આપણે? પાખંડમાં આપણે જતા ન રહીએ, પાખંડના ભેદમાં ન જતા રહી, પાખંડ ચારે બાજુ વ્યાપી ગયો હોય એમાં પાખંડ માટે દેવને કેમ ઓળખવા? એના માટે આ વસ્તુ. એટલે ભેરવાન કીધું તમે બધું ખાજો પીજો મજા કરજો, એ કરજોડીને ભેરવો કરે એ સ્વામી કલજુગમાં કહો અમારું ભેરવા, તમે ચરિત્ર કરજો ઘણા ત્યાં અને કળિયુગમાં લોકો આવશે ત્યાં, એ નવેખંડમાં 24 મુલકમાં ભેરવો વ્યાપક જાણે, એ સમય કાપન દુનિયા તેને ખાસે ધૂતી ને પ્રમાણ, ખાવા ઘર ની વેદ વગર ની જે કોઈ પૂજા કરે એ સર્વે તો ભેરવા ભૂત ને ચડે, એ કળિયુગમાં વેદ વિધિ ની જે કોઈ પૂજા ન થાય સર્વે ભેરવો ભૂત લઈને જાય, કળિયુગમાં નિષ્કલંકી બ્રહ્મા ઘેર જે હોય તેને ગાપલ દુનિયા નહીં માને કોઈ, કે એવા આર્ય કયા ભેરવા ભૂત ને રે પઠાય, એ સર્વતી દિલડે બેઠા જોયો, એ કળિયુગમાં સર્વે વ્યાપક ભેરવો ભૂત, એ તો ગાપલ દુનિયાને ખાસે રે ભૂત, એ જે પથ્થર મૂર્તિ તીર્થ ચરિત્ર હોય એ સર્વે ખેલ તો ભેરવા ભૂત ના હોય, ગાપલ દુનિયા ના જાણે તેનો ભેદ, એ જેને સદગુર બ્રહ્મા ભેટ્યા હોય જાણ,
या जिन्हें संतोष ब्रह्मा भेटा हो ये तो आ चरित्र न करे सोई समझे माता मारा मुनिवर जान जेने आप सब कुछ दे ये चरपटे राज्य सर्वे सकल संसार ये तो सबको ब्रह्मा ना न जाने जाने फिर वे नारायण देव ने कहा ऐसा कया ये प्यारे पत्र पात्री आवी ने उबारा भक्ति बड़ी मोकलन थाय ભેરવાન કીધું કે તમે આ બધું ખાજો પીજો દાન કરજો દાન કોઈ તમને દે ચડાવે તમારે નારિયેળ ચડાવે હુકડી ચડાવે હલકું ભારે બધું ધી ચડાવે કેટલા ટકા દારૂ ચડાવે હલકું ચડાવે પરમાટી ચડાવે આ બધું તમે લેજો આપણે એની અંદર બહુ લાંબા જ હતા નથી કારણ કે એના વિવિચન ની આપણે ખ્યાલ હે સત્પંથ ને જે માર્ગે હરનાર હોય એ ગફલત ના માર્ગે ન જવું આ માર્ગ લૂંટ નો માર્ગ આ કયો આવ્યો લૂંટનો આદેશ કેમ દીધો ભગવાન આદેશ દીધો ભગવાને કે તમને આ બાબતની અમે છૂટી દઈ રહ્યા પોલીસ વાળાને ઓલા કહી દે સરકાર તમે જી લેવું હોય લેજો તો એ લૂંટે નહીં મેં ભેળ તમારી લઈને ને એવી રીતના છૂટ થઈ ગયા બધા અને છૂટ થાય તમે કામ કરજો ને લેજો ખાજો પીજો કરજો આપણે નવચંડી કરાવો તો ભેરવાય નમઃ ભેરવાય નમઃ પહેલું જ કે છે આપણે વેદ ઘટપાટ ની પૂજા વેદ આધારિત અને કર્મકાંડ ની આધારિત પશ્ચિમ દિશામાં મોઢું રાખી અથર્વવેદ ની આધારિત અને ઘટપાટ ની પૂજા મુખી કરી નાખે એનાથી પાપ ઉતરી જાય પછી કોઈ યજ્ઞ કે કરવાની કોઈ જરૂર રહેતી નથી સત્પંથમાં સંશય ના સંશય છે તો એની અંદર મન ડગી જાય સંશયની એક જ ધાર રાખી મારું આમાં થઈ જશે અને મારો ધ્યેય આ દે આપણા વડીલો એ કામ કરે તો વડીલો વારે ઘડી શું કરવા લેવા પડે પરિચિત રાજા વડીલોનું જ્ઞાન આપણે આપણે આપણા વડીલોનું જ્ઞાન તો વડીલો કેવા હતા એ તો યાદ રાખવા જ પડશે નકા આપણે ભૂલી જશું તો એ પથ્થર પાત્રી આવીને ઉભા રહ્યા અમને ક્યાં જવું આને તો રજા દીધી અમને ક્યાં જવું એ પથ્થર પાત્રી પાય લાગી વિનંતી કરે ગાણી અરે સ્વામી અમને રજા દો છો કે પથ્થર પાત્રી રાને પૂછ્યું સોએ એ સ્વામી તમે કે એ તમે અહીં કેમ આવ્યા સત્ય સોએ એ ઘડી કુટી ચૂટી પરી તમારી અમૃત વાણી હરી અમે તમારો ન્યાય કરશે ધણી સ્વામી તમે તમારા નામ લઈને જે કોઈ પૂજા અમારી કરે અરે સ્વામી તેનું પાપ તો મારા શિર ઉપર ચડે એ ભેરવા પૂજની પૂજા ચલ કરીને કાય એ ભૂલા ચડાવે પાત્રી તે પૂજે અમારા પાએ સુનો રે પાત્રી પતર વચન તો અમજ તણો અને કુટી ચૂટી દુઃખ દઈ દેયા અમને ગણો એ ઘડે ચૂટે ને તેને રોષ ના ધરશો કોયા એ સર્વે પૂછે તો માદન માં હોય જાદે હંતરાજી તો એકટા હોય એ સદગો બ્રહ્મા ત્યારે તકતે બેસશે સોએ એ ત્યારે અમે અગલ ન્યાય કરશું ત્યારે પૂછશું ત્યાં એ ઘડી છૂટીને તમને જે લાગે છે પાએ વચન સાંભળો પથ્થર પાત્રી અમતારો એ લોઢી અમરાપુરીમાં ન્યાય કરશું અમો ગણો એ નારાયણ તો પથ્થર પાત્રી ને વચન કયા શ્રી બુદ્ધ વચને તો દુખિયા દુઃખ કળી જુગમાં સયા ભાઈ દેવ ના ખેલ ની રમત સવાપુર ની જે એ સદગુર બુદ્ધે કયો આગમત એ તે આ વેદ વચન પ્રમાણે જે ચાલે નર જાય એ સદગુ બ્રહ્મા ઉદાતા કે આગમ
मुनिवर ना भूलसो कोए ये सबको ब्रह्मा तो सत्य कहे सोए ये नवमे रूपे द्वापर अंत में हुए छे सार त्यारे बुधाय ज्ञान ते कर्यो छे विचार सामोगत तमे सर्वे एक ज ध्यान ये नारायण बाक्या छे कलयुग के रटामा આપણે કીધું કે તમારા નામથી અમારું ગાંઠ કરશે, કૃષ્ણની બનાવશે, કોઈ લિંગ બનાવશે, પછી જાતના અમારા દેવો જ અમને બધા તરીકે અમને પૂછશે અને પછી એનું પાપ અમારા માથે ચડશે. અમારે એ પાપ ચડે કે અમને શું થાય? એટલે કે તમે ચિંતા ન કરો, મેં ભેરો એમ કહી દીધું એટલે એ પોતે લઈ જશે, તમે ચિંતા ન કરો. અને તમે આ લોઢી અમરા કોઈ હું ન્યાય કરીશ અને તેથી હું સજા કરીશ, તેથી હવા પર વધે તમને ખણીને ફરશે. જળ પૂજા અને એની અંદર કાલ આપણે વિનુભાઈ દસ્તર બહુ સરસ કીધું મહારાજ હતા, આપણે એમ કહેવાય પ્રાણ પ્રતિષ્ઠા, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરે કે મૂર્તિને ઘડતો તો કારીગર રોજ મંદિરમાં આવીને હાથોડી થઈ, એટલે એ બિચારા મંદિરમાં એ કારીગર કામ કરવા કરી આવે તો જોડા પહેરીને જ આવે ને, એ જોડા પહેરીને આવતો હતો બિચારો. મૂર્તિ ઘડો ઠોકી બધા મુગટ ને ઘાટ બનાવી મૂર્તિ બનાવી બે હાથ દીધી, એટલે ઓલે કરી પ્રાણ પ્રતિષ્ઠા, ઓલો આવ્યો મળવા, એટલે જોડા પહેરીને ગયો. એને તો મૂર્તિ જોતો હતો રોજ, તો બધા કઈ ગજબ કર્યો, તે કા જોડા પહેરીને મંદિરમાં ઘડાય આ કે હું કાલો દે તો એ જ આવતો હતો અહીં અને હથોડી હું જ મારતો હતો કે ઘાટે મેં જ બનાવ્યો હતો, હું તો આવું જ કે જોડા પહેરીને હવે ભગવાન ગણે. તો એ ઓલા કીધું કે આ તો જોડા પહેરી ન હોય કેમ, હવે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. નિષેધ જ કરતા હોઉં, વસ્તુમાં શ્રદ્ધા મોટી વસ્તુ એ નિષેધ જ કરતા પણ બતાવી રહ્યા સત્યતા. એટલે એને કીધું કે આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ કે તો બરોબર, મને એ ખ્યાલ નથી, પાછો હતી ગયો વિચાર. બીજા દિવસે એમ થયો કે ઓલા કારીગરને ત્યાં મળવા હું, જ્યાં વ્યવહાર બધા સમજે ને, વ્યવહાર બધા પૈસા ના હોય બધા પૂજારી કરે, લેવા આવ્યો કે પૂજારી કે તો પૂજારી ઘરે ગયો, છોકરો જતો રહ્યો, હું ગયા તપાસ કરે, છોકરો જતો રહ્યો, લોક અકડ હારી હતો. પૂજારીને કીધું કે શું તકલીફ, હું આવ્યો હું કે અમારો દીકરો જતો રહ્યો, તમે જ કે મૂર્તિને પ્રાણ મૂકો રહ્યા હતા અને મૂકી દો ને, તમે જ કે ભગવાનના પ્રાણ તમે મૂકતા હતા નહીં કે આ છોકરાના નહીં મૂકી શકો એ કે, તમે જ કે છોકરાના પ્રાણની અંદરમાં મૂકવાની વાત એ કે મૂર્તિમાં જો મૂકાતા હોય તો છોકરો જીવતો કરી નાખો, અમે મૂકો જ પ્રાણ એ કે એ પ્રાણ ના આવે, ગયેલા પ્રાણ પાછા ના આવે, સમજ્યા આવે પ્રાણ ઈ આ કઈ ઓલા ખબર પડી કે હું જડ હું, આ ચેતન ને માનવા પડે. તો મુનિવર ભાઈ પ્રાણ પુરુષતા અમર છે, પ્રેમ ની પાત્રી ચડાવીએ અદકા ઉઠે સ્નેહ. તો પ્રેમ ન હોય તો પછી કામ થાય? પ્રેમ પદાર્થ ગોપીએ પ્રેમ કર્યું હતું. આપણા સદગુરુ ઇન્દ્રિયમાં સ્વભાવે પ્રેમ ઉપર આપણા સદગુરુના શ્લોક સદરદીપમાં હવે રચાય. એ પ્રેમમાં કેટલી તાકાત છે એના પ્રસ્તાવના તો વાંચો સદગુરુના શ્લોકની, કે પ્રેમમાં કેટલી શક્તિ ભરેલી, આખું બ્રહ્માંડ હલાવી નાખે એટલી શક્તિ પ્રેમમાં. તો પ્રેમ છે ત્યાં કોઈ પણ જાતના પદાર્થ પરમાત્મા પોતે બંધાઈ જાય. આ પ્રેમની પાત્રી જો ચડાવો તો મારાથી અટકા ઉઠે સ્નેહ. જો દરેકની અંદરમાં જો વ્યેમ હશે અને વિરુદ્ધ હશે તો તમને ભગવાન મળશે ખરા. બધાની અંદરમાં પ્રેમ જોવો પડે, બધામાં પરમાત્મા
तू तो जागीने जो तारा हे मंदिर शरीर स्वच्छ कपे, शरीर साफ कपे, जब बारे साफ करी रहा, कपड़ा साफ करी रहा, गाड़ी साफ करी रहा, घर में फोटा से साफ करी रहा, अरे मैं जो साफ ना था तो मैं साफ करू पड़े तो ये देखा दिल छे दे मंदिर है ये काया मंदिर में निरीजन देव बैठा है ये ज्ञान के जो सब तो ये देखा से ज्ञान वगैरह भटकी ने मरसो कोई प्राप्त थसे नहीं नहीं हवे आ ठिकाणे ने अन्य वचन कही दीधु के तमे जजो अने आ पत्थर पात्री ने अन्य जी कार्य क्षेत्र कीधु के तमने कोई दोष लागे नहीं हवे आ अन्य ने पोते बतावे रे ने क्या ते केवी रीते ग्या ने सु एनु स्थान एत्रे श्री पुतानी माता तो रेणु काने पिता तो सिराज शक्ति तो देवी अस जानो ने गोड़ तो अंस राज ये शेत्र दीपे ते उपन्याने जामू दीपई ममर मोजार भरत खंड माते रामिया ने पांडव मुक्ति पाम्या ते ये कौरव वचन जारे करासरा ने दैत दुर्योधन मार्यो त्याए नव करोड़ सुभक्त पांडवों ने युधिष्ठिरो धार्या त्याए ये त्यार पची संसार माई ने पर्याते श्री मोरार पांडवे आगना ने गया वेल मंतु मोजार ये नान तो प्रकट पदारिया ने हरी पदारिया द्वार पांडव एम कुशल चौक केम तेरे आव्या स्वामी की दी संभार
એ રાજાનો પરિક્ષિત ને તમે કરજો ધર્મ ના કાજ, એ વચન પાડજો અમે તરણ તમે જાઓ એમાં પંતે ત્યાંય. અહીં પંતે પાંડવોને મૂકવાનો આદેશ કર્યો, અન્યથી જાય રહ્યા. અને આ બધું શુભ ને અશુભ આ બધી વસ્તુ દુનિયાની અંદરમાં અત્યારે બની ગયું હોય, આ બધી જાતના જ્યાં હતું કે આ બધા પથ્થર પાત્રી ગોટા પૂજાઓ આ બધા કર્મ છે, એ કર્મ આપણે મતે ન ચડે એના માટેની અંદરમાં કીધું એ. હવે આને આપણે એક પત્તો સાંભળી અને આ બુધા અવતારનું પણ સરકાર વણીએ અને પછી આપણે નિષ્કલંકી ઉપર જશું. કારણ કે આપણે તત્વ લેવું હોય, મખણ ખાવું હોય, આપણે ઘીને ઓળખી રહ્યા, આપણે બીજી વસ્તુને ઓળખવી નથી. ગ્રંથ છે એ ગ્રીએ અને ઘીનો જ સાર આપણે લેવો હોય. સાર બોલવું સત્ય કરી નહી માને કોઈ, અને પૂછવા પંડિત ને નહી કોઈ જાય, સત્ય ધર્મ મહિમા નહી જાણે કોઈ, અને ગરોડા ને તો પૂછવા જાય, એ સુપત્ર ને તો નહીં આપે દાન, અને જૂતારા ને જઈને કરશે દાન, ઉપાત્ર ની તો પૂજા કરશે ગણી, એવા તો કળિયુગ નો મહિમા છે રે ત્યાં, એ કળી મધ્યારી ને નહીં માને કોઈ, અને સુન પૂજી ને જાશે સર્વે કોઈ, ભોલા તો થશે રાજ્યા જાણ, અને અસાધુ તો પૂજાશે બ્રાહ્મણ, એ બ્રાહ્મણ બ્રહ્મ ક્રિયાનો મુકશે ભેદ, અને વેદ વચન થી થશે અશુદ્ધ, મધવાસ નો ખોરાક કરશે સર્વે જન, એને નહી હોય હૃદય મદયા રે, એ સ્વાદર્થે સત્ય તજી મૂકે જાય, અને દયા ધર્મ ને નહીં માને કોઈ, લોભી રાજા ધન પ્રજા નું લૂટશે ત્યાંય, અને પિતા તો લૂટશે પુત્ર ને ત્યાંય, એ માતા તો વેચશે તનિયા ત્યાંય, અને કન્યા વિક્રય કરી દાન લેશે ત્યાંય, અને ઉપક્રમ તો કળિયુગ મારે હોય, એ માટે પાંડવ તમે સત્ય નહીં રેવાય કોઈ. આ બધું અત્યારે પેપર માં આપણે વાંચી ને થાય રહ્યો, કાલે આપણે થઈ ગયું એટલે એના ઉપર આપણે ટૂંકમાં લઈ લે કે આવા વક્રમ થશે, અધર્મ થઈ જશે, પાપા ચાર ચારે બાજુ હશે. તો તમે જે મુનિવર માદર કાળ હજે મન પર ગાય હતું એ લીટી વાંચી લેવાની, આપણે બધા જાગ્રત થઈ સજાગ થઈ, એટલે કોઈ ખાડો આવે એના પહેલા આપણે ખાડામાં કાયર પડી ન જાય એનું ધ્યાન રાખવાનું. એ ભ્રાત સાથે વેર લખાવશે જે એમ કહે છે પોતે પ્રગટ જ દેવ, પુત્ર પરીક્ષિત ને આપજો તમે રાય, અને ધર્મ ના માર્ગે ચાલે તે સત્ય સાર, અને ધર્મ એ ચાલશે સત સાર, અને ધર્મ વચ્ચે પ્રેમ પાર, ધર્મ સરું તો નહીં કોઈ ધન, અને ધર્મે આવશે સર્વે ને પુણ્ય, એ ધર્મે કરજો સર્વે દાન, અને ધર્મે ગત ગંગા માં લેજો સ્નાન, અને ધર્મે તે જો કોઈ મુનિવર દાય એને માદન નહી લોપે રે આય, એ પછી જાય છે સર્વે ઈમ પંતે ને મળે તે સર્વે લોક, બુદા ત્યાં વાણી પૂરી કરે ને સમજો સર્વે લોક, એ કથા કઈ પાંડવ તણી ને સાંભળ્યા સર્વે લોક, સદગુરુ નામ સાયમ બોલ્યા ને સાંભળજો મુનિવર જન. નારાયણ સ્વાહા નદી જડી ગયો, બધું આપણે પ્રાપ્ત થઈ ગયું, અને હવે આપણે એડ્રેસ છે, એડ્રેસ કપાલનું આપણા હાથે આપણે ભૂય ના નાખ્યું, નકર જડશે, જો એડ્રેસ ભૂવાઈ ગયું ને તો આપણે જડશે નહીં, એડ્રેસ આપણે કણ રાખવાનું. આપણે કેમ ગાડીમાં બેઠા હોય ત્યાં ટિકિટ ને હાચવી પડે, કેમ જ્યાં સુધી આપણે મોક્ષ નથી ત્યાં સુધી આપણે ટિકિટ અને ધર્મની મર્યાદા આપણે રાખવી પડશે. બાણાની ફતે આ ટૂંકી પછીની ક્રિયા આચાર હેણાય ક્રિયાની જન્મીએ, ઇમામ સભા આપણે લેશે તો કે આપણે સત્ય માર્ગે હાલવું પડશે.
સત્ય માર્ગે આવવું પડશે, સત્ય વચન વચનવા પડશે, નીચી દ્રષ્ટિથી રહેવું પડશે અને સંઘર્ષ કરે ક્યાંય મેળ નહીં આવે. દ્વંદ એટલે પરમાત્માનું જ્ઞાન હૃદયમાં ઉતારી આપણા કુલક્ષણ આપણે કાઢશું તો જ આપણે નીકળી શકશું. બાકી કલયુગમાં કોઈ નીકળવાનો સારો નથી. આપણે નીકળવા માટે છેલ્લા ઘોર આવે, છેલ્લા ઘોર, છેલ્લું રૂપ અને છેલ્લું તત્વ અને છેલ્લો અવતાર એની અંદર નીકળી જવું. અને આ આ શરીરથી આપણે નીકળવું, સોદો એગ્રીમેન્ટ અન્ય બનાવવાનું, ઉપર જઈને એગ્રીમેન્ટ બનાવવાનું નથી. હવે આપણે દસમા અવતારમાં આપણે ચાલુ કરી દઈએ, બરાબર.